કોઈક ને કોઈક વખતે તમારી ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થવાનો અથવા કોઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એરર આવે એવો પ્રોબ્લેમ તો ક્યારેક ને ક્યારેક બનેલો જ હશે તો એ વખતે તમારે તમારા કોમ્પ્યુટરને એ એરથી સોલ્યુશન રિસ્ટોર કરવા માટે અથવા તમારા એ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે તમારે આ વસ્તુની જરૂર પડે છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કોઈ પણ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવી હોય ચાહે એક્સપી હોય વિન્ડો સેવન હોય વિન્ડો એટ હોય વિન્ડો ટેન હોય તો એને ઇન્સ્ટોલ કરવા માટે યા તો તમારે સીડી હોય તો સીડી અથવા ડીવીડી દ્વારા કરી શકાય છે અને જો સીડી અથવા ડીવીડી તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એક પેન ડ્રાઈવ એટલે કે બુટેબલ પેન ડ્રાઈવ એની માટે જોઈએ છે તો બુટેબલ પેન ડ્રાઈવ દ્વારા તમે એ વસ્તુ શક્ય બની શકે છો તો આજના આપણા આ વિડીયોની અંદર આપણે એ પેન ને તમારી કોઈ પણ પેન ડ્રાઈવ હોય એને બુટેબલ કેવી રીતે બનાવી શકાય જેથી કરીને તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમારા કોમ્પ્યુટર નાખવી હોય તો એ બુટેબલ રન થઈ શકે એ આપણે જોઈશું તો આ બુટેબલ પેન ડ્રાઈવ બનાવવાની રીત એકદમ સરળ છે એના અમુક જ સ્ટેપ તમારે યાદ રાખવાના રહે છે તો આજના આ વિડીયો ટુ ને તમે લાસ્ટ સુધી નિહાળો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવી અમારી આવતી દરેક અપડેટ્સ તમે મેળવતા રહો હવે આપણે જોઈએ કે પેનડ્રાઈવ બુટેબલ કેવી રીતે બનાવી શકાય છે તો સૌપ્રથમ તમારી વિન્ડો કી અને આર કી અથવા અહીંયા સર્ચ કરી અને સીએમડી કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવાનો રહે છે કમાન્ડ પ્રોમપ્ટ ઓપન થઈ ગયા બાદ તમારે શું કરવાનું હોય છે તે આપણે અહીંયા જોઈએ કમાન્ડ પ્રોમપ્ટ ઓપન થઈ ગયું છે ત્યારબાદ એક કોડ લખવાનો રહે છે બુટેબલ પેન ડ્રાઈવ બનાવતા પહેલા એક ખાસ વાત ધ્યાન રાખવાની હોય છે કે તમારી પેન ડ્રાઈવ જ્યારે આ કોડિંગ કરતા હોય ત્યારે ઓલરેડી સિસ્ટમ સાથે એટેચ એટલે કે કનેક્ટેડ હોવી જોઈએ તો હું મારી પેન ડ્રાઈવ અહીંયા કનેક્ટ કરીને તમને બતાવું છું ઓલરેડી મારી પેન ડ્રાઈવ અહીંયા કનેક્ટ કરી દીધી છે મેં અહીંયા પેન ડ્રાઈવ આવી ગઈ છે હવે હું એનું કોડિંગ કરીશ સૌ પ્રથમ આપણે લખીશું ડિસ્ક પાર્ટ ત્યારબાદ એન્ટર એન્ટર આપતા અહીંયા તમને પરમિશન પૂછશે તો એને યસ આપવાની રહે છે યસ આપ્યા બાદ અહીંયા તમને હવે આ પરમિશન તમારી અહીંયા થઈ ગઈ છે ત્યારબાદ લિસ્ટ ડિસ્ક અને ત્યારબાદ એન્ટર તમે અહિયાં જોઈ શકો છો અહિયાં ડિસ્ક પાર્ટ લખી ઓપન થઈ જાય છે ડિસ્ક પાર્ટ આપણે આપીએ છીએ ત્યારબાદ યસ આપીશું એટલે આ રીતે ડિસ્ક પાર્ટ ઓપન થઈ જાય છે ત્યારબાદ લિસ્ટ ડિસ્ક લિસ્ટ ડિસ્ક એટલું આપીને એન્ટર આપવાનું રહે છે ત્યારબાદ તમને અહીંયા જે તમારી હાર્ડ ડિસ્ક જે છે ટોટલ હાર્ડ ડિસ્ક બતાવશે જેટલા પાર્ટીશન હશે બધા

અને મારો પેન ડ્રાઈવનો નંબર અહીંયા 1 લખેલો છે તો હું 1 આપીશ અને ત્યારબાદ એન્ટર આયા તમે જોઈ શકો છો ડિસ્ક 1 ઇઝ નાઉ ટુ સિલેક્ટेड ડિસ્ક એટલે અહીંયા પેન ડ્રાઈવ સિલેક્ટ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા બીજો કોડ લખવાનો રહે છે ક્લીન એટલે કે એને આપણે ક્લીન કરી દઈશું અંદર કંઈ પણ ડેટા હશે તો એ ક્લીન થઈ જશે તો ક્લીન લખી અને એન્ટર આપવાનો રહે છે ડિસ્ક પાર્ટ સક્સેસફુલી ક્લીનડ ક્લીનિંગ ધ ડિસ્ક એટલે કે કઈ પણ અંદર ડેટા હશે તે ક્લીન થઈ ગયો છે હવે આપણે એના ઉપર પાર્ટીશન ક્રિએટ કરીશું તો ક્રિએટ પાર્ટીશન પ્રાઇમરી અને ત્યારબાદ એન્ટર આ કોડ તમે ધ્યાનથી જોશો જેથી કરીને તમારે બુટેબલ પેન ડ્રાઈવ બનાવી હોય તો ત્યારે કામમાં આવે ત્યારબાદ સિલેક્ટ પાર્ટિશન વન

ફોર્મેટ સ્પેસ એફએસ ઇઝ ઇક્વલ ટુ એનટીએફએસ એનટીએફએસ એનટીએફ ફોર્મેટમાં કરીશું અને ક્વિક લખીશું એટલે કે ઝડપથી આપણી પેન ડ્રાઈવ ફોર્મેટ થઈ જાય અને ત્યારબાદ એન્ટર અહીંયા થોડોક ટાઈમ લેશે કેમકે જે પર્સન્ટેજ જે પ્રમાણે તમારી પેન ડ્રાઈવની સ્પીડ હશે એ પ્રમાણે અહીંયા એ ફોર્મેટ થશે અહીંયા આપણી પેન ડ્રાઈવ ફોર્મેટ થઈ ગઈ છે હવે આટલું થઈ ગયા બાદ અહીંયાથી તમારે આ બંધ કરી દેવાનું રહે છે અને અહીંયા ઓપન કરીને તમે જોઈ શકો છો તો તમારી પેન ડ્રાઈવ એકદમ યુએસ બી ડ્રાઈવુટેબલ થઈ ગયેલી છે અહીંયા એક વખત આપણે કાઢીને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારબાદ હવે હવે આની અંદર આ બુટેબલ પેન ડ્રાઈવ બની ગયેલી છે તો અમારે તમારે અહીંયા ફક્ત ને ફક્ત તમારી જે વિન્ડો 7 ની ફાઈલ્સ હોય અથવા એક્સપી ની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ની ફાઈલ્સ હોય તે અંદર આની અંદર કોપી કરવાય રહે છે એટલે તમારી આ બુટેબલ પેન ડ્રાઈવ રેડી છે તો આજનો આ વિડિયો ટ્યુટોરિયલ ની અંદર આપણે શીખ્યા પેન ડ્રાઈવ બુટેબલ કેવી રીતે બનાવવાનું તો આ વિડિયોને તમે તમારા ફ્રેન્ડ્સ અથવા કોઈ વિદ્યાર્થી હોય તો સ્ટુડન્ટ ને પણ સેન્ડ કરી શકો છો જેથી કરીને આ ઇન્ફોર્મેશન એને પણ મળે અને શાયદ એને પણ કોઈ કામમાં આવી જાય તમને અમારા વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર